જય સ્વામિનારાયણ. મહારાજના દિવ્ય લીલા ચરિત્રો અને એ પણ સુરાખાચરની સાથે. નવા નવા પ્રસંગો સુરાખાચરની સાથે બનતા જાય છે, રમૂજી પ્રસંગો બનતા જાય છે. ક્યારેક સુરાખાચર પોતાના પ્રસંગો કહીને મહારાજને હસાવે, તો ક્યારેક એવી કોઈ ચેષ્ટા કરે કે જેથી કરીને મહારાજ રાજી થાય. શૂરવીર પણ એવા ગમે ત્યાં મહારાજે મોકલ્યા હોય પાછા પડે નહીં. ગઈકાલે સાંભળ્યું કે સુરાખાચરની ઈચ્છા થઈ હતી કે ભગવાન પણ એક વખત આવી જાય. મહારાજને કહ્યું કે મહારાજ, ભલે તમે કહો છો કઠણ છે ભગવાન થવું, પણ તેમ છતાં એક વાર તો મોકો આપો, એક વાર તો સ્વાદ ચાખવો છે. ને મહારાજે ચખાડ્યો. એક વખત મહારાજ ગઢપુરથી વડતાલ જતા હતા. સંતો પાર્ષદો કાઠી દરબારો સાથે હતા. એમાં રસ્તામાં એક ગામની સીમમાં રસ્તાને કાંઠે પથ્થર ઉપર એક ઢોંગી આંખો મીચી અને જાણે ધ્યાન કરતો હોય એમ રસ્તાને કાંઠે બેઠો. હવે ધ્યાન કરવું હોય તો રસ્તાને કાંઠે બેસવાનું હોય? હે, રસ્તાને કાંઠે કેટલાય જતા હોય, કેટલું ડિસ્ટર્બન્સ થાય. પણ ઢોંગી હતો ને, રસ્તાને કાંઠે ધ્યાન કરવા બેઠો. યોગ સૂત્રમાં લખ્યું છે કે ધ્યાન માટે એકદમ શાંત જગ્યા હોવી જોઈએ. એવી જગ્યા હોવી જોઈએ કે જ્યાં ઇવન પવનનો પણ અવર જવર વધારે ન થતી હોય. માખી મચ્છર એની બધી તો વાત દૂર જ રહી. અને મહાભાઈ ક્યાં ધ્યાન કરવા બેઠા? રસ્તાને કાંઠે. ત્યાં ધ્યાન થાય? થાય ધ્યાન. કોનું? આખા ગામનું. કોણ ગયું, કોની હારે ગયું, કેટલા જણા ગયા, ક્યારે પાછા આવ્યા. એટલે આ ઢોંગી ત્યાં રસ્તાના કાંઠે બરોબર ધ્યાન કરવા માટે બેઠો. પણ એવો ઢોંગી હતો કે કોઈ પણ વટે માર્ગું એને દૂરથી આવતા જુએ કે ચલો ભાઈ કોક આવે છે, એટલે આંખો બંધ કરીને બેસી જાય. આમ ધ્યાન કરતા હોય ને એમ, ને લોકો પણ જોવે કે માળો રસ્તાના કાંઠે ધ્યાન કરે છે, કોક સિદ્ધ મહાત્મા લાગે છે. એમ કરીને રૂપિયો, બે રૂપિયા, ત્રણ રૂપિયા ને આપતા જાય, આગળ મૂકતા જાય. અને જેવા ઓલા નીકળે તરત આંખ ખોલી જે રૂપિયા મૂક્યા હોય લઈ અને જોળીમાં નાખી દે. લોકો એને સિદ્ધ જાણી અને પૂજે અને આ ભાઈનું ગુજરાન ચાલે. કપટ
શ્રીજી મહારાજે કહ્યું છે કે ક્યારે કપટ કે દંભ તો કરવું જ નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કહેશો હરે ફરે નર આપ, મુવા તેને કેમ કહીએ રે, તે તો પૂંછ હલાવે છે સાપ, ઘડી વાર જીવ ગયે રે. હે પણ પિંડ માયે નથી પ્રાણ, જરૂર જાણી લે જો રે, જોઈ એના અંગના એંધાણ, પછી ડરી દૂર રે જો રે. હે કાપ્યું તરુ કાઢે છે કુપળ, સરે પણ સૂકી જાશે રે, તેમાં નર કરે કોટી કળ, અંતે તે ઉઘાડું થશે રે. એ કહો કપટ કેટલા દીન, નર એ હરાખી રે શેરે. કહે નિષ્કુળાનંદ સહુ જન, જેમ હશે તેમ કેશે રે. કેટલા દિવસ કપટ ટકે? સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું, કાપ્યું તરુ કાઢે છે કુપળ. કોઈ મોટું વૃક્ષ કાપ્યું હોય આખું મૂળમાંથી કાપી નાખ્યું હોય, પણ તેમ છતાંય હવે મોટું વૃક્ષ હોય એટલે સહેજે એમાંથી નવી નવી કુપળો કાપી નાખ્યું હોય તોય ફૂટે. પણ એ વૃક્ષ જીવિત કહેવાય? કુપળ ફૂટે છે પાછી. સ્વામી કહે સરે પણ સૂકી જશે રે. થોડા દિવસોમાં એ કુપળ ફૂટે છે પણ સુકાઈ જશે, કારણ કે કપટ છે. તેમ નર કરે કોટી કળ, અંતે તે ઉઘાડું થશે. દંભે કરીને જે ભક્તિ કરી હોય, જે વિદ્યા હાંસલ કરી હોય, એ અંતે છતું થાય જ. સ્વામીએ એક બીજું દ્રષ્ટાંત આગળ આપેલું કે ઘાસનો ગંજ હોય એમાં તિખારો ક્યાં સુધી આપણે છુપાવી શકીએ? એમાં તિખારો, એક અગ્નિનો તિખારો ગયો હોય ક્યાં સુધી છુપો રે? નો રે, આગ પકડી જ લે, આખે આખો સળગી જ જાય. જે કરવું હોય એ કરવું, પણ ક્યારે આ કપટ દંભ કે છળ એનો પ્રયોગ તો મનુષ્ય જીવનમાં ક્યારેય ન કરવો. કર્ણ કોઈ વિદ્યા શીખવાડતું નહોતું, બ્રાહ્મણનું રૂપ લઈને ભગવાન પરશુરામ પાસે વિદ્યા શીખવા માટે ગયા. ભગવાન પરશુરામે પૂછ્યું તમારી જાતિ, તો કે હું બ્રાહ્મણ છું. ભગવાને બ્રાહ્મણ જાણીને બધી વિદ્યા શીખવાડી એમને. એક દિવસ બરોબર પરશુરામજી એ કર્ણના ખોળામાં માથું રાખીને સૂતેલા, એમાં ક્યાંકથી ભમરો આવ્યો, ને ભમરો આવીને સીધો એ કર્ણના સાથળને કોરવા લાગ્યો. હવે ગુરુજી ખોળામાં માથું રાખીને સૂતેલા, જો ઊભા થાય તો એની ગુરુ ભક્તિ લાજે કે ગુરુ ખોળામાં સૂતા છે.
એ ભમરો હતો એ સાથળને વિંધવા લાગ્યો કર્ણના, અને એમાંથી લોહી નીકળ્યું. સહન કર્યું, જ્યાં લોહી નીકળ્યું પરશુરામજીનો સ્પર્શ થયો. પરશુરામજી જાગી ગયા. જાગીને જોયું કે આ તો બ્રાહ્મણનું લોહી નથી લાગતું, બ્રાહ્મણ સહન ન કરી શકે. પરશુરામ ભગવાને કહ્યું કે બોલ, તું બ્રાહ્મણ નથી લાગતો, તારાથી આ સહન જ ના થાય. તારી જાત કે? હાથ જોડીને કહે કે ગુરુજી માફ કરજો, હું ક્ષત્રિય છું. અને પરશુરામજીએ આખી પૃથ્વીને નક્ષત્રી કરી હતી ને, દંભથી છળથી વિદ્યા ભેગી કરી હતી, કપટથી વિદ્યા ભેગી કરી હતી. પરશુરામજીએ શ્રાપ આપી દીધો કે જા, તું ખરે ટાણે તારી વિદ્યા ભૂલી જઈશ. મહાભારતના યુદ્ધમાં અર્જુન સામે યુદ્ધ શરૂ હતું, એક પણ મંત્ર કર્ણને યાદ ન આવ્યો. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા હોય ને, આગળથી જોઈ લે, પાછળથી જોઈ લે, કાપલા લઈને જાય, કપટથી લખે, પણ જ્યારે જીવનમાં સાચી જરૂર પડશે, હવે કપટથી સારા માર્ક્સ મેળવી લીધા હોય, સાયન્સ લઈ લીધું, મેડિકલમાં જતો રહ્યો, પણ હવે જ્યારે પ્રેક્ટિકલ કરવાનું થાય ત્યારે એ કપટવાળી વિદ્યા કઈ કામ ના લાગે. ગોરધનભાઈની ફોઈ. રામાનંદ સ્વામીએ બે હરિભક્ત આવેલા અને સોનાનો પાસો આપેલો કે લ્યો સ્વામી, આ અમારા તરફથી તમને ગુરુ દક્ષિણા ભેટ. રામાનંદ સ્વામીએ ના પાડી કે અમારે નથી જોતું, તમે રાખો. આ બંને ભક્તો કે ના સ્વામી, આ અમારા તરફથી આ નાની એવી ભેટ છે, તમે સ્વીકારો. સ્વામીને થયું કે આ ગરીબ થવાનો છે, પછી જાતે દાડે એને પાછો આપશું, પણ ત્યાં સુધી સાચવવા તો કોઈકને આપવો ને. એ ગોરધનભાઈની ફોઈ ત્યાં હતા, એને આ સોનાનો પાસવો હતો, એ લ્યો, આ તમે સાચવી રાખો, જરૂર પડીએ ત્યારે અમે મંગાવી લેશું. થોડા વર્ષો પછી સ્વામીએ એમને બોલાવ્યા, રામાનંદ સ્વામીએ. કેવલો સોનાનો પાસો લાવો. અરે સ્વામી, કયો સોનાનો પાસો? તમે મને કઈ નથી આપ્યું. સ્વામી યાદ કરાયું કે યાદ કરો, ઓલા દિવસે બે ભક્તો આવેલા અને તમને એ સોનાનો પાસો સાચવો આપેલો. ના ના સ્વામી, તમારી કઈક ભૂલ થતી હશે, હો તમે મને કઈ નથી આપ્યું. રામાનંદ સ્વામી તો સમર્થ. સ્વામીએ કહ્યું કે સારું, નથી આપ્યો. વડીલ સંતો હોય, સમર્થ સંતો હોય, એમની આ ખાસ મોટી ખાસિયત, એને ખ્યાલ હોવા છતાંય સામેવાળાને થોડી પણ ખબર ના પડવા દે. સમર્થ તકા ઝરણા કરવી એ તો બહુ ઓછા હોય. રામાનંદ સ્વામીએ કહ્યું કે સારું, હશે જે હોય તે, કદાચ બીજાને આપ્યો હશે ને તમને કીધું હશે. અમે છળ હતું, કપટ હતો, દંભ હતો, અંત અવસ્થા આવી, પણ ભગવાનના ધામમાં ન ગયા. ક્યાં ગયા? નરકમાં ગયા. મુક્તિ ન થઈ એની. શું કામ? તો કે દંભ છળ કપટ કર્યું હતું.
પછી તો નીલકંઠ ફરણી આવ્યા, એ ગોરધનભાઈ સુખડી જમાડી, પૂછ્યું શું કામ? તો કે મારી ફઈનું કારજ છે. મહારાજ કે તારી ફઈ તો નરકમાં ગઈ છે. ગોરધનભાઈ કે અરે મહારાજ, અરે વરણી હોતી હશે? એ તો રામાનંદ સ્વામીની પરમ ભક્ત હતા. મહારાજ કે જોવું છે? મહારાજે ચપટી વગાડી. ગોરધનભાઈ સીધા ક્યાં ગયા? નરકમાં. અને યમ યાતનાથી પીડાતા હતા. એની ફયે જોયું કે ગોરધન આવ્યો છે. દોડતા દોડતા, એ ગોરધન, એ ગોરધન, એ ગોરધન, મને બચાવી લે, મને બચાવી લે. મહારાજે પાછી ચપટી વગાડી. ગોરધનભાઈ પાછા નીચે. છળ કપટ થી હંમેશા દૂર રહેવું. બરોબર આ ઢોંગી એ રસ્તાને કાંઠે ધ્યાન કરવા બેઠો, જ્યાં કોઈથી ધ્યાન થાય જ નહીં. આખા ગામનું ધ્યાન થાય, પણ મહારાજનું ધ્યાન કે એને જે ધ્યાન કરવું એ ધ્યાન ન થાય. કોઈ દૂરથી આવતા જોવે એટલે આંખો બંધ કરીને બેસી જાય, જાણે કોઈ સિદ્ધ મહાત્મા હોય. બરોબર મહારાજ અને સંતો ભક્તોનો સંગ ત્યાંથી જ પસાર થયો. બાબાએ દૂરથી, આ ઢોંગીએ દૂરથી જોઈ લીધેલું કે સંઘ આવે છે, એટલે પથ્થર ઉપર આંખો બંધ કરીને ધ્યાન અવસ્થામાં બેસી ગયો. મનોમન અગડમ બગડમ મંત્ર બોલવા લાગ્યો. મહારાજ ત્યાંથી પસાર થયા એટલે એની સામું જોઈ મહારાજ હસવા લાગ્યા. મહારાજ કે ખરો, ભગવાનનો ભગત લાગે છે. મહારાજે ધીમેથી બધાય સંઘને કહ્યું કે કાઠીઓ, આ અવાજ કરતા નહીં હો, આ મહાત્માજી ધ્યાનમાં બેઠા છે, નહીતર એને વિક્ષેપ પડશે. આ ઢોંગીને એ ઘોડેસવારના શબ્દો પાસે આવ્યા, એના શબ્દો કાનમાં પડ્યા. થયું કે નજીક આવી ગયા છે, જોવું તો ખરા એકાદ બે રૂપિયો મૂક્યો કે નહીં. અડધી આંખ ખોલીને જોયું કોણ કોણ છે, આજે કેવી કેવી દક્ષિણા મળશે. પણ સુરા ખાચર આ બાવાની આ ઢોંગીની ક્રિયા જોઈ ગયા. સુરા ખાચર થી રહેવાનું નહીં, હાથમાં ખંજોળ આવવા માંડી. સુરા ખાચર તો આ ઢોંગી સામે જઈને ઉભા રહી ગયા. સુરા ખાચર ઉભા રહ્યા એટલે મહારાજ જોઈ ગયા. મહારાજ કે કેમ બાપુ, કેમ ત્યાં ઉભા રહ્યા? સુરા ખાચર ઈશારામાં કહે, મહારાજ આપની આજ્ઞા હોય તો આ પાખંડીના આજે પારખા કરીએ. મહારાજ કે એને બેસવા દો ને સુરા ખાચર, આ પ્રયોજન વિના શું કામ આગમાં હાથ નાખવો? ઘણાનો સ્વભાવ હોય એવો કે કઈ ન હોય ને તોય અણી કાઢી આવે કોકની. એટલે શેરીમાં બીજા કરા કૂતરા સૂતા હોય એને હેરાન ન કરતા હોય ક્યારેય, તો નજીક માંથી નીકળે ને એક પથ્થર આટતા જાય. એલા સૂતો છે તો સુવા દે ને એને, કઈ પ્રયોજન વિના અટકચાળા કરવાના. મહારાજ કે સુરા ખાચર રેવા દો ને, ખોટું આપણે ક્યાં આગમાં હાથ નાખવો, નહીં ને બાંધવાનું થાય ને એમાંથી ઘણું થાય. સુરા ખાચર કે ભણ્યું મહારાજ, એમ થોડું હાલે, મહારાજના સખા ભક્ત ભણું મહારાજ એમ કઈ થોડું ચાલે, ફરી વાર આવા મહાત્માના દર્શન થાય કે ન થાય? પ્રભુ તમે દૂર જઈને ઉભા રહ્યો, જો કઈક થાય તો તમારે ત્યાંથી ભાગી જવાનું, અમે બે ભોગવી લેશું. આ હું અને માત્ર બંને આ મહાત્મા પાસે છીએ, હમણાં અમે મહારાજ પગે લાગીને પાછા આવી જશું. તમે જુઓ તો ખરા,
મહારાજ હસીને કહે, સારું, પણ જોજો એના શિષ્ય ન થઈ જતા કઈક. એમ કહી મહારાજ બીજા ભક્તો હસતા હસતા આગળ ચાલતા થયા. અને આ બાજુ સુરા ખાચર ઢોંગી પાસે જઈને વખાણ કરવા લાગ્યા. ઓહો હો હો હો, શું મહાત્માજીના દર્શન થાય છે ને કઈ! સાક્ષાત માનો ભગવાન વિરાજમાન હોય એમ લાગે છે. બાજુમાં માત્રા હતા, એને વાત કરી કે જો ભાઈ, મેં તો માનતા રાખી હતી કે 5 રૂપિયા એ ભીમનાથના ચરણે ધરવા, પણ મને એવું લાગે છે એ ભગવાનના દર્શન મને અહીંયા જ થઈ ગયા. તો એ 5 રૂપિયા છે ને આ મહાત્માના ચરણે ધરી દઉં, એટલે મારે છેક ભીમનાથ ધક્કો ના થાય. માત્રો દાદલ કહે, પણ આપા, તમે 5 રૂપિયા મૂકશો ને વળી આ રસ્તાનો કાંઠો છે, અને વળી આ મહાત્માજી છે એ તો આંખો મીચીને તપ કરે છે, તમે 5 રૂપિયા મૂકશો ને કોક લઈ જશે તો? હા માત્ર, આ તારી વાત સાચી હો, હવે શું કરશું? એક રસ્તો છે, જો આ મહાત્માજી મોઢું ફાડે. એક રસ્તો છે, કયો? આ મહાત્માજી જો મોઢું ફાડે તો એના મોઢામાં આ 5 રૂપિયા મૂકી દઈએ. એમ કહી સુરા ખાચર, અરે રૂપિયાની ઠેલી હોય, જૂના જમાનામાં તો ખીચા હતા નહીં, ઠેલીઓ હતી રૂપિયાની, રૂપિયાની ઠેલી ખખડાવવા માંડ્યા. લે, આ ઢોંગીને થયું કે આજે તો ભાઈ મોટી દક્ષિણા મળે છે, 5 રૂપિયાની દક્ષિણા. અને જૂના જમાનામાં એ દક્ષિણા એ મોટી ગણાતી, એક રૂપિયો આપ્યો હોય તોય બસ થઈ રહેતું. ગાડાના પૈડા જેવો રૂપિયો કહેવાતો. હજુ અમે સ્ટડી કરતા ત્યાં સુધી ઓલે 25 પૈસામાં એ ટીકડે આવતા, અંદર મધ નાખેલું હોય, હવે શું હોય એ ખ્યાલ નહીં, પણ મધ નાખેલા ટીકડા 25 પૈસામાં 5 ટીકડા આપતા. સ્કૂલેથી નીકળતા હોય એ ટીકડા લઈને જઈએ બસમાં બેસીને ગુરુકુલે. તો ત્યારે આજથી 200 વર્ષ પહેલા એ રૂપિયો કેવડો મોટો હશે. આ ઢોંગીને થયું કે આજે તો ભાઈ મોટી દક્ષિણા, 10 દિવસ સુધી પછી મારે અહીંયા ધ્યાન કરવા નહીં આવવું પડે, વ્યવસ્થિત રીતે આજે તો ભાઈ ગમે એમ કરીને 5 રૂપિયા તો આવી જ જવા જોઈએ. સુરા ખાચર કે, માત્ર જો આ મહાત્માજી મોઢું ફાડે તો 5 રૂપિયાના મોઢામાં મૂકી દઈએ અને પછી આપણે અહીંથી નીકળી જઈએ, કેમ કે નીચે મૂકશું તો કોઈક લઈ જશે. સુરા ખાચર રૂપિયાની ઠેલી ખખડાવવા માંડ્યા. આ ઢોંગીને થયું કે હાલો, આજે તો ભાઈ સામેથી ઉપાય મળી ગયો છે મોઢું ફાડવાનો. એટલે ઢોંગીએ મોઢું ફાડ્યું. માત્ર દાદલ કહે, આપા, જુઓ આ મહાત્માએ તો મોઢું ફાડ્યું, લ્યો હવે જલ્દી ભેટ ધરી દો. સુરા ખાચર કે, ભણું માત્ર, તું ઉતાવળ ન કર, આ મહાત્માને પેલા 5 પ્રદક્ષિણા કરી દઉં, પછી ભેટ ધરું તો ભેટ લેખે લાગે, વિધિ તો બરાબર કરવો પડે ને. લે હવે 5 પ્રદક્ષિણા કરી લઉં. એમ કરીને સુરા ખાચર ને માત્ર દાદલ 2 પ્રદક્ષિણા ફરવા ગયા. પાછળથી ધૂળની મુઠ્ઠી ભરી, અને આ ઢોંગી તો ભાઈ બરાબરનું મોઢું ફાડીને બેઠો, રાહ જુએ કે હમણાં 5 રૂપિયા આવે ને મોઢું પીડી દઉં, હમણાં 5 રૂપિયા આવે ને મોઢું પીડી દઉં. તે તો સુરા ખાચર હે ભીમનાથ એમ કહી, અને ઢોંગીનું મોઢું પોળું થયું હતું એમાં ધૂળની મુઠ્ઠી પધરાવી દીધી.
જ્યાં ઢોંકીના મોઢાના બે પડ ભેગા થયા ત્યાં તો ધૂળ નીકળી, થૂ થૂ કરીને થૂકવા લાગ્યો. ક્રોધમાં આવી ગયો, ઊભો થઈને જેમ તેમ ગાળો બોલવા લાગ્યો. સુરા ખાચરે તલવાર કાઢીને કે, ગોલકુના, સાધુ થઈને ક્રોધ કરે છે? આ હું ક્રોધ કરું છું? માંગલના સાનમુનો બેઠો રે, જરાય ક્રોધ કરતો નહીં તું. ભાઈ આ તો વધારે ખીજાણો કે હમારી મશ્કરી કરતે હો, અભી તુમકો ચકલા બના દુંગા. સુરા ખાચર કે, તું અમને ચકલું બનાવીશ તો હું તને કાગડો બનાવી દઈશ. માળા ઢોંગ કરીને આખી દુનિયાને છેતરે છે, વળી સીધાઈ દેખાડે છે, બીજી વાર આ રસ્તા ઉપર મળતો નહીં. હોય ને, ઘણા કહેતા હોય ને, બીજી વાર મારી સામે મળતો નહીં, હજી તો અમે તને ખાલી પગે લાગ્યો છું. જો મહાપૂજા કરશું ને તો ગોય તોય નહીં ચડી. ઢોંગી સમજી ગયો કે ભાઈ અહીંથી ભાગો, નહીતર આજે તો આવી બનશે. પછી તો ત્યાંથી એ ઢોંગી બબડતો બબડતો નીકળી ગયો. સુરા ખાચર અને માત્રો દાદલ મહારાજ પાસે આવ્યા. બધી વાત મહારાજને કરી. મહારાજ દૂરથી ઊભા ઊભા જોવે. મહારાજ કે, વાહ સુરા ખાચર, વાહ, અમે તો તમને ના પાડતા હતા, પણ તમે આ ઢોંગીનું કપટ ખોલ્યું ખરું હો. એમ કહીને મહારાજને આખી સભા ખખડાટ હસવા માંડી. આવા તો અનેક પ્રસંગો સુરા ખાચરના, પણ એ પ્રસંગોનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના દિવ્ય પૂજનમાં જોડાઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. નમસ્કાર. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક એન્ડ શેર કરના ન ભૂલે ઓર બેલ આઇકોન પર ક્લિક કરેં. સબસ્ક્રાઇબ જરૂર કરેં સુરત ગુરુકુલ ચેનલ કો. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.